આઝાદીના સાત દાયકા બાદ પણ દેશના વિકસિત રાજ્યોમાંના ગુજરાતમાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા થઈ નથી આજે અમે તમને બનાસકાંઠા જિલ્લાના રાણપુર સેબલિયા ગામની વાત કરી રહ્યા છીએ કે જ્યાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા થવા લાગી છે લોકો પાણી માટે આમતેમ વલખા મારી રહ્યા છે કોરોના મહામારીમાં પણ રાણપુર ગામની મહિલાઓ રોજ બે ત્રણ કિલોમીટર દૂર ચાલીને પાણી લાવવા મજબૂર છે રાણપુર ગામ બસો કરતાં પણ વધુ ઘર ધરાવતું ગામ છે અને અહીં દરેક ઘરના લોકોએ પાણી માટે દૂર દૂર જવું પડે છે આ ગામમાં આઝાદીના વર્ષો બાદ પણ હજુ સુધી કોઈ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી નથી રોજ પાણી તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આ ગ્રામવાસીઓનો આરોપ છે કે આ ગામના સરપંચે ચાર મહિનાથી ગામની મુલાકાત લેવાની તસ્તી પણ લીધી નથી અને ગામની સમસ્યાઓ વિશે જાણવાનો કોઈ પ્રયાસ પણ કર્યો નથી ત્યાં ચૂંટણીના સમયે વોટ લેવા માટે મોટી મોટી વાતો કરનારા કોઈ રાજકીય આગેવાનોએ આ ગામની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો નથી હું રાણપુર સેબલિયા સેબલિયાની રહેવાસી છું અમારા ગામમાં પાણીની ખૂબ જ તકલીફ છે અમારે દૂર દૂર પાણી દૂર દૂર સુધી પાણી લઈને દૂરથી પાણી લઈને આવવું પડે છે બે ત્રણ કિલોમીટરથી ઊંચકીને માથા ઉપર પાણી લઈને આવવું પડે છે એકવીસમી સદીથી આજ સુધી આ જ સમસ્યા ચાલુ રહેશે અમારે કોઈ કોઈ ગામમાં પાણીની સુવિધા નથી તેથી સરકારને નમ્ર વિનંતી કે અમારી ગામમાં જલ્દીથી જલ્દી પાણીની સુવિધા પૂરી પાડે